વાંકાનેરની અંદરમાં જે નેશનલ હાઈવે આવેલ છે ત્યાં નેશનલ હાઈવે ઉપર જ અત્યારે જે મજૂર લોકો જે કલાકારો જે છે જે ગણપતિના મૂર્તિ બનાવવાવાળા વ્યક્તિઓ જે છે જે કોઈ ચોટીલાથી આવેલ છે તો કોઈ મોરબી પાસેથી આવેલ છે તેઓ અહીં મૂર્તિ બનાવી જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ સપ્તરંગી મૂર્તિઓ બનાવી અને વેચે છે તેઓ અહીં જે કોઈ સ્ટોલ હોય છે એ પંડાલ જે એ લે છે અને એની અંદરમાં 100-150 અલગ અલગ વિવિધ કલરફુલ મૂર્તિઓ બનાવે છે અને વાંકાનેરની અંદરમાં મુખ્યત્વે જ્યારે ગણેશ સ્થાપના થાય છે ત્યારે આ જ બધા લોકોની મૂર્તિઓ પંડાલની અંદરમાં મૂકવામાં આવે છે અને અહીંથી જ ખરીદી થાય છે અને ખૂબ અહીંથી એમને સારી એવી ઇન્કમ પણ મળે છે અને જે ખરીદનાર જે છે એને સરસ વેરાયટીઓમાં ગણેશ ભગવાન પણ મળે છે કારણ કે પોતે ખૂબ જ અલગ અલગ વેરાયટીના જે ગણેશ ભગવાન છે જે એની જે ફરમા જે છે એ અલગ અલગ લાવે છે અને એની અંદરમાં કોઈ કૃષ્ણ ભગવાન સાથે કોઈ શંકર ભગવાન સાથે કોઈ અલગ અલગ જે ગણેશ ભગવાન છે તમે જોઈ શકો છો એવા અલગ અલગ વિવિધતાવાળા ગણેશ ભગવાન બનાવે છે અને એને સરસ મજો આ મોટી લગભગ 7-8 ફૂટની આ મૂર્તિ જે છે એ પણ બનાવી છે એટલે અલગ અલગ મૂર્તિઓ બનાવીને અહીં વેચે છે અને સપ્તરંગી મૂર્તિઓ કારણ કે પોતે કલાકાર જે છે એના કારણે જો આ શંકર ભગવાનનો એને એક રૂપ આપવામાં આવ્યું છે અને શંકર ભગવાનને સ્ટાઇલની ગણેશ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી છે એટલે અલગ અલગ જો અત્યારે મૂર્તિઓનું કામ ચાલુ છે કલર પૂરવાનું કામ ચાલુ છે અમુક મૂર્તિઓ પૂર્ણ થઈ ગઈ છે અમુક મૂર્તિઓ અપૂર્ણ છે અને તેમ છતાં પણ જો શંકર ભગવાનનું જો આ બનાવ્યું છે જો એને મોરું બનાવ્યું છે બેકગ્રાઉન્ડની અંદરમાં શંકર ભગવાનને રાખવામાં આવ્યા છે એટલે અલગ અલગ વેરાયટીઓના જે પોતે ગણેશ ભગવાન બનાવે છે એટલે લોકો લેવાવાળા છે એને વેરિએશન મળે એને અલગ અલગ એને જે એને મૂર્તિઓ મળે એનું કલરફુલ એનું કોમ્બિનેશન મળે અને પંડાલની અંદરમાં સુશોભિત મૂર્તિઓ રહી શકે અને રાખવાની એને મજા આવે એટલે અત્યારથી જ મૂર્તિઓ સિલેક્શન થવા લાગી છે અને ઘણા બધા લોકો અત્યારે એને સિલેક્શન કરીને પોતે પેન્ડિંગ પોતે એને ટોકન દર પણ આપીને ગયા છે એટલે આવી પણ ઘણી બધી મૂર્તિઓ છે કે જે જો આપ જો વાસુદેવ જોઈ શકો છો જો પાછળ વાસુદેવ કૃષ્ણ ભગવાનને લઈને જે નાગને એવું ફેણને બધું રાખવામાં આવેલ છે એટલે આવા અલગ અલગ વિવિધતાવાળા જે ગણેશ ભગવાનો બનાવે છે અને અહીં ગણેશ ભગવાન જે છે એ 1.5 ફૂટથી લઈને ફૂટ અને 10-10 ફૂટની મૂર્તિઓ પોતે બનાવે છે અને અલગ અલગ ઓર્ડર પ્રમાણે પણ મૂર્તિઓ બનાવી દે છે અને રનિંગ આઇટમ જે છે તે એ રીતે અલગ અલગ એની જે વેરાઇટીઓમાં પોતાને જે સારું લાગે કે આવા ગણેશ ભગવાન વધુ વેચાશે એટલે એવા કલરફુલ અને આ જે કલર જે છે એ બધા જે બધે અલગ અલગ ફ્લોરોસેન્ટ કલર એટલે જે ચમકતા ચળકાટવાળા કલરો એમાં પૂરવામાં આવે છે જેથી કરીને તમને મૂર્તિ જે છે તમને જોવી ગમે અને એના કલર છે એ ફાસ્ટ કલર હોય છે આ જે ફ્લોરોસન્ટ જે કલર આવે છે એ ફાસ્ટ કલર હોય છે અને ખૂબ સરસ પણ દેખાવામાં લાગે છે એટલે આવી બધી મૂર્તિઓને પોતે રાખી અને બજારમાં વેચે છે અને લેવાવાળા લોકો અત્યારથી જ આવવાનું ચાલુ થઈ ગયું છે અને એક એક સ્ટોલની અંદરમાં પોતાના જે અત્યારે 100-150 મૂર્તિઓ દરેક લગભગ વાંકાનેર હાઈવે ઉપરમાં 3 અત્યારે મેઇન સ્ટોલો જે બનાવ્યા છે જે પોતે રાખીને એની અંદરમાં જોવા નાના નાના ગણપતિ 1-1 ફૂટના 1.5 ફૂટના ગણેશ ભગવાન છે એ પણ અત્યારે લગભગ 100-150 એક સાથે બનાવીને એને રાખ્યા છે કારણ કે સામાન્ય રીતે બધા પોતાના ઘરે જે બધા ગણેશ ભગવાનની સ્તુતિ કરતા હોય છે તે લગભગ આ 1.5 કે 2 ફૂટના જે ગણપતિઓ રાખતા હોય છે એટલે મુખ્યત્વે આ ગણપતિઓ ઘરે રાખવા માટેની આ બધી મૂર્તિઓ જે છે એ પણ પોતે રાખે છે અને મોટા જે પંડાલની અંદરમાં જે વિસ્તારમાં શેરીએ ગલીએ જે રાખવાના હોય કે ચોકમાં રાખવાના હોય એ મોટા ગણેશ ભગવાન પણ પોતે રાખે છે જેથી અલગ અલગ વેરિએશનથી પોતે રાખી શકે અને બધાને કંઈક નવું મળે જો આ નાની છોકરી છે તો પણ એ પણ નાનું એવું જો સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે એટલે આમને આ જે વારસામાં આ બધાને પેઇન્ટિંગ મળે છે જો સરસ નાની અભણ છે છોકરી પણ એના હાથની અંદરમાં ડ્રોઈંગ કરે છે એ પણ હું આપને બતાવું છું કલાકાર જીવ છે એ ગમે ત્યાં તમે કલા એની પોતાની ઉપસાવે છે
એટલે આ કલાકાર છે એ કલા પોતાની બતાવે છે. એટલે આપ જોઈ રહ્યા છો પંડાલની અંદરમાં વિવિધતા સભર અલગ અલગ મૂર્તિઓ પણ અત્યારે બની ગઈ છે. અને છેલ્લા બે મહિનાથી જો આ એક બેન જે છે જો એ કલર પૂરી રહ્યા છે, અત્યારે કલર પૂરવાનું પણ કામ ચાલુ છે. કારણ કે હવે થોડા દિવસની અંદરમાં લગભગ શનિવારે મારા ખ્યાલથી ગણેશ ચતુર્થીનો શુભારંભ થઈ રહ્યો છે, એટલે ચાર પાંચ દિવસ બાકી છે. એટલે જેમને મૂર્તિઓ લેવી હોય તેઓ તાત્કાલિક આ નેશનલ હાઈવે પાસે તમે આવી અને તમે મૂર્તિઓનું સિલેક્શન કરી શકો છો. અને સારામાં સારી મૂર્તિ લેવી હોય તો અત્યારથી તમે ટોકન દર એને આપીને તમારી મૂર્તિઓ અત્યારે તમે બુક કરાવી શકો છો. નકર પછી જે સારી સારી મૂર્તિઓ બધી વેચાઈ જાય અને પછી જે મૂર્તિઓ હોય એમાં તમને રસ ન પડે એવું પણ બની શકે છે. માટે જો તમારે પંડાલને કંઈક કરવું હોય અને તમારે મૂર્તિઓ જો સારી રાખવી હોય તો અત્યારથી જ તમે સિલેક્શન કરી લ્યો અને તમને સારા ટોકન દર એમાં આપી અને તમે એને બુક પણ કરાવી શકો છો. જો આ જોઈ શકો છો અત્યારે જો સોનેરી રંગપુરી અને એક કલાકાર આજે સરસ મજાની મૂર્તિને પોતે ઓપ આપે છે અને આખરી ઓપ આપવાનું અત્યારે કામ ચાલુ છે. આપ જોઈ શકો છો. ક્યાં ગામ રહ્યો? અમે અહીંયા રપાડિયા રહીએ છીએ અત્યારે તો. હા, પેલા તો બાપ દાદા રાજસ્થાનમાં રહેતા. હા બરાબર, 500 વર્ષ પહેલા રહેતા બાપ. હા હા, ત્યાંથી આપણે અહીંયા આવતા ગયા. બરાબર, પછી ત્યાંથી અહીં આવી ગયા તો પછી આ બાજુ ગુજરાન ચાલુ કર્યું આવું બધું. હા, મજૂરીનું છોકરાઓના ભાગની. બરાબર બરાબર છે. એટલે નાના નાની કેવડી મૂર્તિ બનાવો તમે? નાનામાં નાની 1 ફૂટની. અને મોટા મોટી કેવડી બનાવો? મોટા મોટી 5 ફૂટની. એટલે નાના નાની મૂર્તિ ની કિંમત કેટલી? કેટલી મૂર્તિ બનાવી તમે? હમણાં બનાવી મેં 150 નંગ બનાવ્યા છે. નાની મોટી બધી છે. બરાબર બરાબર છે. મજા આવે ગણપતિ બાપા નું? ગણપતિ બાપા દે ખવડાવે ખાઈ બેઠા, શું કરીએ, મજૂરી કરીએ, મજૂરી ના નીકળે તો બહુ થઈ ગયું કહે બાપુ. ના ના ના, ચોક્કસ મળી જાય. જો આ નેશનલ હાઈવેનું બીજું જે પંડાલ જે છે એનું લોકેશન આપને બતાવી રહ્યો છે. આ હાઈવે ઉપર જ જે છે જો નાના નાના ગણેશ ભગવાન, અસંખ્ય ગણેશ ભગવાનો બનાવ્યા છે જે હું આપને બતાવું છું. અને એના પંડાલમાં જઈને આપણે જે રાજુભાઈ કરીને છીએ એને પણ આપણે મળીએ છીએ. અહીંયા મૂર્તિ નવાપુરાના પુલ ઉપર બનાવીએ છીએ. 10 વર્ષ થઈ ગયા ને જાહેરાત આપી છે. હા, વાંકાનેરની જનતાને ખાસ જણાવવાનું થાય છે. રાજુભાઈ ની મૂર્તિ છે વાંકાનેરમાં કાઢી મેન હું આપણે આવીને તમે અમારી મૂર્તિ લઈ જાઓ, પવિત્ર કરો હું, એટલે અમારી મહેનત સફળ થાય છે. વાંકાનેરની જનતાને આપણે એટલી માન્યા કરીએ એમ. ભલા એ વાંકાનેરની જનતાને આપણે આગળ આવે અહીંયા મૂર્તિ લઈ જાય ને અમારું એને હિસાબે અરે બાપાની દુઆ એટલી છે ને, એટલે જનતાનું સારું કરે, આપણું સારું કરે, વરસાદ પાણી સારા છે, એટલે તમે આવીને બાપાને પૂજા કરો, બાપાને લઈ જાઓ, અમારી મહેનત સફળ થવી જોઈએ. બરાબર. ના કાલથી છો ને બચપનથી જ અમારી આજ પોજી ભાઈ નાના નાના આટલા આટલા તદુથી જ અમે 8 વર્ષની ઉંમરે તદુથી આ કામ શીખી લીધું છું. કેટલીક મૂર્તિ બનાવી છે? મૂર્તિ આપણે બનાવી અહીંયા 500 મૂર્તિ નાના મૂર્તિ. બરાબર. 1 ફૂટથી ચાલુ થાય આપણે તો તમારે 10 ફૂટ લગીને મૂર્તિ મળી જાય ઓર્ડર પ્રમાણે. બરાબર બરાબર. ભાવે તમારે હાવ ફાયદામાં 300, 200, 250 જેવી મૂર્તિ એવો ભાવ. આપણે મહેનત ના જ પૈસું લેવાનું સાહેબ, ખોટું પૈસું આપણે લેવાનું નહીં. બરાબર બરાબર. સક્રિય કામ આપણું સારું આવે. હું ના 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 બરાબર બરાબર. રાજુભાઈ છેલ્લા 10 વર્ષથી અહીંયા દર વર્ષે આવે છે અને પોતે અલગ અલગ મૂર્તિઓ 150 જેટલી મૂર્તિઓ બનાવીને આ વખતે પોતે બનાવી છે અને પોતે વેચી રહ્યા છે. અને પોતે જે સરસ મજાની મૂર્તિઓ બનાવી છે એની અંદરમાં તમે બુક પણ કરાવી શકો છો, રાજુભાઈને પણ મળી શકો છો. અને તમને અત્યારથી તમે જો અગાઉ એડવાન્સ તમે બુકિંગ કરાવો તો તમને બાર્ગેનિંગ કરી અને સારા ઓરામાં તમને સારી મૂર્તિ પણ મળી શકે છે. કારણ કે અમુક મૂર્તિઓ હજી કલરકામ ચાલુ છે એટલે 3-4 દિવસની અંદરમાં જે મૂર્તિઓ જે થવાની જે છે એ ખરેખર આબેહૂબ થવાની છે. તો આપને જો મૂર્તિઓ લેવાના હોય તો અત્યારથી જ તમે અહીંયા આવી અને તમે મૂર્તિઓને જોઈ લો અને સારામાં સારી મૂર્તિઓ આ તમને જોવા મળશે. કારણ કે અત્યારે ગણેશ ભગવાનનું મહત્ત્વ દિન પ્રતિદિન ગુજરાતની અંદરમાં વધતું જાય છે અને વાંકાનેરની અંદરમાં પણ અત્યારે ગણેશ મહોત્સવનું મહત્ત્વ અલગ અલગ વિસ્તારોની અંદરમાં વધતું જાય છે. શેરીએ ગલીએ અત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદ ગુંજતા હોય છે તો અત્યારે પણ આપ
જોવા જોઈ શકો છો, અલગ અલગ ત્રણ ત્રીજો પંડાલ છે એ હું આપને બતાવી રહ્યો છું કે જેની અંદરમાં સરસ મજાની વિવિધતા સભર કલરફુલ મૂર્તિઓ તમને નયન રમ્ય જોવા મળશે અને આપ મૂર્તિને જોઈને મન મોહિત થઈ જશો. તો આપ જલ્દી તક અને વહેલી તકે તમે આવી અને સારામાં સારા ગણપતિ નિર્વિઘ્ને કુરુમે દેવો દેવોના અધ્યક્ષ વિઘ્નહર્તા દેવો સર્વ ઉત્કૃષ્ટ મહોત્સવ આવી રહ્યો છે તો તેનો આપણે શ્રી ગણેશ ઉત્સવને આપણે મનાવવાનો છે તો એને આપણે સુપર રીતે મનાવીએ અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આપણે ગણેશ ભગવાનને વિઘ્નહર્તા દેવ છે જે દેવોના દેવ મહાદેવ છે એમના સુપુત્ર છે એમનો જ્યારે પ્રસંગ હોય એમનું પર્વ હોય એનો ઉત્સવ હોય તો આપણે મોજથી જ મનાવવાનો હોય. તો ગણેશ ભગવાનનો ઉત્સવ આપણે સારામાં સારી રીતે મનાવીએ અને ગણેશ મહોત્સવ વાંકાનેરની અંદરમાં એવો ઉજવાય કે સારા એ વિસ્તારની અંદરમાં ઉપર પણ શંકર ભગવાન પાર્વતીજી કાર્તિકે અને ગણેશને પણ થાય કે મારા જે ભક્તો છે એ સરસ મજાના સપ્તરંગી મુગટવાળા ગણેશ ભગવાનને નિર્વિઘ્ને કૃમે દેવ સર્વકાર્યેષુ સર્વદા આવા આપણા જે દેવાધિદેવ મહાદેવ જે છે એમના પુત્ર શ્રી ગણેશ ભગવાનનો જ્યારે ગણેશ ઉત્સવ આવતો હોય તો આપણે બધા કેમ પાછી પાની કરીએ. તો આવા સરસ મજાના ગણેશ ભગવાન અસંખ્ય બની અને વાંકાનેર નેશનલ હાઈવે ઉપર અત્યારે તૈયાર થઈ ગયા છે. તો આપ સરસ મજાની આવી મૂર્તિઓ લઈ અને નાના નાના કલાકારો જે છે એને પ્રોત્સાહિત કરો, કારણ કે અત્યારે નાના કલાકારને આપણે પ્રોત્સાહિત કરશું તો આવતા દિવસોની અંદરના આવા કલાકારો પોતાની રોજીરોટી પણ આજીવિકા પણ મેળવી અને પોતાનું ગુજરાન ચલાવશે. તો આપણે એને ગુજરાન ચલાવવા માટે થઈને પણ આપણે એને મદદ કરીએ અને સરસ મજાના આવા ગણેશ ભગવાન નિર્વિઘ્ને કૃમે દેવ સર્વકાર્યેષુ સર્વદા આવા જે છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કૃમે દેવ સર્વકાર્યેષુ સર્વદા આવા દુંદાળા દેવ ગણેશ ભગવાનનું આજે પર્વ આવી રહ્યું છે. તો આ પર્વને આપણે બધા જ મોજથી માણીએ. મૂર્તિ પીઓપીની બનાવ્યું છે આપણે, ચોક આવે ધોરાય એની પાણીમાં જાતા ના મહિના બે મહિના ઉગરી જાય આવ સ્નાન થાય જાય તો પૂરું થઈ જાય. આજથી ઘરા છે બધી, હવે ભગવાન કરે સાચો આવો વરસાદ ને વરસાદ ને બધું થાય છે. બાપા આવે, બાપા ઉપર અધિકાર છે. બરાબર, એટલે કેટલા કેટલા ફૂટની મૂર્તિ નાના નાની બનાવો? નાના નાની અડધો ફૂટ થી ચાલુ થાય તો પાંચ હારા પાંચ છ ફૂટ લગીન છે. શું કિંમત શું કેવી રાખો? અલગ અલગ સાઈઝ છે, અલગ અલગ વકલ છે. પચાસ વાળી, સો વાળી, બસો વાળી, પાંચસો વાળી, હજાર વાળી, પંદરસો વાળી, બે હજાર વાળી, લાખ સુધી જેવી મૂર્તિ. બાપુ બરાબર, કેટલી મૂર્તિ બનાવી અત્યારે તમે? અત્યારે અમે બનાવી મિનિમ દોઢસો બસો જેવી મૂર્તિ બનાવી. બરાબર છે, હાથે જ બનાવવાના. બરાબર, કોઈ આગળ માંગવાનું નહીં અને કોઈ આગળ લેવાનું નહીં. બરાબર, કોઈ એટલું કરવાનું ન હોય તો ભગવાન નું નામ લઈને બેસી જવાનું. વાહ વાહ વાહ. તમે કેટલા વર્ષ થી બનાવો છો? અમને તો મને 45 વર્ષ થઈ જશે. આજ કરો છો? આજ ચંદો વર્ષ 35 વર્ષ આર્ટિસ છો. એટલે મૂર્તિમાં, માતાજીમાં, કોઈ જનાવરમાં, કોઈ માણસમાં, કોઈ પહાડ, ગુફા, ઝરણા, આવા સો પીસ કોઈ બનાવવા હોય તો આપણે બધું બનાવી દઈએ આર્ટિસ્ટ. એમને હવે ગણેશ ભગવાનની મહત્વ વધતું જાય છે કે કેમ તમને લાગે છે? હવે મૂર્તિઓ વધતું તો જાય છે ને બાપુ. અહીંયા ક્યાં પહેલા આમ થતું હતું, આ તો હવે હવે બધા આવા આવા વરસાદ થાય છે ને એટલે પબ્લિક ને એમ થઈ જાય છે કે વાહ ભાઈ વાહ વાહ વાહ, એટલે બધું વેચાશે. વરસાદ જોઈને પબ્લિક ગણપતિ ઉપર પડે. ઉડાડવી તો ખરી ને પાણીમાં, પાણી હોય, ક્યાંક ઘડાઓ ભરેલા હોય, તલાવ ભરેલા હોય, નદી ભરેલી હોય, પબ્લિક
ગણપતિ નું વિસર્જન કરે બરાબર બરાબર પાણી નો હોય એમાં હું પાછું પડે મન બરાબર શું તમારું નામ શું તમારું નામ ઢગલા બાપુ છે બાપુ ક્યાં ગામ રહેવાનું છૂટી રહ્યા મારો જલમ બોમ મોરબી કાલિકા પ્લોટ માં છે અને ઓનર થી અમને રખડી છે ઓનર થી હજી અમને કઈ સહાય મળી નહીં કઈ અમને કોઈ સરકારે હાથ પકડ્યા નહીં તો સરકાર અમને અહીંથી પાણીમાંથી કાઢી અને રાજકોટ મોકલી દીધા બાપુ લે રાજકોટ ધર્મેન્દ્ર કોલેજ માં જઈને અમને ભરતી કર્યા અમે પાણીમાં બધા ફુગાઈ ગયા ત્રણ થી બબે થી પાણીમાં રહી એટલે ફુગાઈ ગયા આ સરકારે અમને અહીંયા મૂક્યા ધર્મેન્દ્ર કોલેજ માં અમને ખાતલે પડ્યા બરાબર ઇન્દ્રા અને રાજા ની કુંવરી બે આવ્યા અમને જોવા માટે પબ્લિક ને બરાબર હા કે મારી પબ્લિક મારી રાત ક્યાંય તમે જાતી નહીં તકલીફ તો પડશે પણ અમે હાવ હોના ની મોરબી બનાવશું વાહ 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 ઇન્દ્રા ની રાજા ની કુંવરી બોલ્યા હું કે ક્યાંય મારી પબ્લિક જતા નહીં બરાબર અને ઇન્દ્રા એ અમને 50 રૂપિયા હાથમાં દીધા બાપુ વાહ 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 અને અમે ઇન્દ્રા ને આમ પગે લાગ્યા છે તમે તો એક ભારત ની નાડી છો હા ભારત માતાજી છો તમે તો હા દાંત કાઢવા પડ્યા ભારત માતાજી છો મારી કોઈ ઓળખતા નથી દુનિયામાં હા તમારે આજી લગન અમને રખડી છે ત્રણ કપડે જ છે બાપુ હા સરકાર અમને કોઈ સહાય દીધી નથી અમારી 200 વર્ષ ની પેઢી છે મોરબી કાલિકા પ્લોટ માં બરાબર અત્યારે અમને કોઈ સહાય મળતી નથી બરાબર ભૂત પાવડી ઉપર છે બરાબર.